ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે ગણિત વિષયમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણની શરૂઆત કરવાની છે તો સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણની અંદર તમારે તમને જે બાજુમાં જે આપેલું છે એને લંબ આલેખ કહેવાય છે બરાબર આને શું કહેવાય લંબ આલેખ હવે એ લંબ આલેખ પરથી તમારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે અત્યારે ફક્ત ખાલી તમારે આલેખ છે એ જોવાનો છે અને એના ઉપરથી પ્રશ્ન આપવાના છે બીજું કાંઈ કરવાનું નથી બરાબર તો હવે આવો લંબાલેખ તમારે દોરવો હોય તો એ સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારની અંદર આવશે જે આપણે પછી શીખીશું પણ પેલા એની માહિતી સમજવા માટે નીચેના પ્રશ્નોના જવાબ છે તો પેલા એ આપણે આપવાના છે તો અહીંયા લંબ આલેખ પરથી પ્રશ્ન જવાબ જુઓ કે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંથી થી બે હજાર બે દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે તો લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો બરાબર લંબ આલેખનો મતલબ પહેલાં આપણે સમજીએ કે એક ઊભી લીટી હોય એક આડી લીટી હોય બરાબર જે આડી રો છે એને કહેવાય એક્સ ઓક્સ અને ઊભી જે રો છે એને કહેવાય વાય ઓક્સ બરાબર આટલું ક્લિયર થઈ ગયું અને જે કોઈ માહિતી છે એ આમાં આપેલી હોય એને આલેખ કહેવામાં આવે છે બરાબર ક્લિયર તો પેલો પ્રશ્ન એવો લખો છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે કયા વર્ષમાં હતું તો હવે તમને જોતા ખ્યાલ આવે કે સૌથી મોટો સ્તંભ કયા વર્ષમાં છે તો સૌથી મોટો તમને આ દેખાય છે તો એ કયું વર્ષ છે તો વર્ષ છે એ તમને આયા દર્શાવેલું છે બરાબર વર્ષ છે એ ક્યાં દર્શાવેલું છે એ નીચે અહીંયા દર્શાવેલું છે તો કયા વર્ષની અંદર છે તો કે વર્ષ બે હજાર બે ની અંદર સૌથી વધારે ઉત્પાદન છે 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 એવો પ્રશ્ન બીજો કે કયા વર્ષની અંદર સૌથી સૌથી ઓછું ઉત્પાદન તો નાનો આ તો ઈસવીસન ઓગણીસો અઠાણું માં બરાબર ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું છે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ એવી રીતે પ્રશ્ન બીજો છે બરાબર હવે તમને એવો ખ્યાલ આવે કે આ જે આલેખ દર્શાવેલો છે તમને કોઈ એમ પૂછીએ કે આ લંબ આલેખ છે એ કઈ માહિતી આપે છે તો કઈ માહિતી આપેલી છે તો એ આપણે જોવી હોય તો અહીંયા લખેલું છે કે કઈ માહિતી આપેલ છે તો કે વેચાયેલા શર્ટની સંખ્યા દર્શાવે છે રાઈટ તો એવો પહેલો પ્રશ્ન છે કે ઉપરનો લંબાલે કઈ માહિતી આપે છે તો એના જવાબમાં આવશે કે વેચાયેલા શર્ટની સંખ્યા દર્શાવે છે બરાબર એક શખ્સ ઉપર શું લખેલું છે તો કે વેચાયેલા શર્ટની સંખ્યા દર્શાવે છે હવે એના પછી બીજો પ્રશ્ન છે કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણ માપ પસંદ કરેલું છે તો સૌથી પહેલાં આપણે આડી હરોળ જોઈએ આ બરાબર એની ઉપર કયું પ્રમાણ માપ આપેલું છે તો કે ઝીરોથી પાંચ પાંચથી દસ દસથી પંદર પંદરથી વીસ તમે જોતા જાશો તો પાંચ પાંચ ગાળાના અંતરે એનું માપ લખેલું છે તો આમાં કયું પ્રમાણ માપ પસંદ કર્યું છે એ લખેલું જ છે તમને કે એકમ લંબાઈ બરાબર પાંચ શર્ટ બરાબર પાંચ પાંચના ગાળા આપેલા છે તો એકમ લંબાઈ બરાબર પાંચ શર્ટનું માપ પસંદ કરેલું છે ઓકે હવે એમાં પ્રશ્ન ત્રીજો કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે તો માહિતી ઉપરથી તમને ખ્યાલ આવે કે સૌથી મોટું શનિવારનું છે ઓકે અને કેટલા શર્ટ વેચાણા છે તો તો જુઓ નીચે કેટલા છે ક્લિયર શનિવારે સૌથી વધુ શર્ટ વેચાણા છે અને કેટલા વેચાણા છે તો કે સાઠ એના પછીનો પ્રશ્ન છે કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાણા તો આમાં પણ તમને ખ્યાલ આવે કે સૌથી ઓછું મંગળવાર છે તો મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાણા છે એના પછી નેક્સ્ટ ગુરુવારે કેટલા છે તો સૌથી પહેલા ગુરુવાર જોઈએ અને ગુરુવારે કેટલા શર્ટ છે તમે જોઈ શકો છો પાંત્રીસ બરાબર તો આવી લંબાલેખ પરથી તમને પ્રશ્ન જવાબ આવડી ગયા હવે દાખલો ત્રીજો કે લંબ આલેખ છે એમાં કઈ માહિતી દર્શાવે છે આ લંબ આલેખ છે એ કઈ માહિતી આપે છે તો પ્રશ્નમાં લખ્યું છે કે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી આપે છે ક્લિયર જુદા જુદા વિષયમાં મેળવેલા માર્કની માહિતી આપે છે તો પહેલાનો જવાબ આપને આવડી ગયો ઓકે બીજો પ્રશ્ન છે કે અઝીઝે સૌથી વધુ માર્ક્સ ક્યાં મેળવા છે તો સૌથી મોટો સ્તંભ છે હિન્દીનો બરાબર કેટલા મેળવા છે તો કે એસી માર્ક્સ ક્લિયર ઓકે હવે એવી રીતે ત્રીજો સૌથી ઓછા સેમાં છે તો કે સમાજમાં બરાબર કેટલા છે તો કે ચાલીસ ઓકે ત્રીજો પ્રશ્ન છે કે દરેક વિષયના તમારે નામ લખવાના છે હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર દરેક વિષયના નામ લખી અને દરેકમાં કેટલા માર્ક્સ મેળવા છે એ તમારે લખવાનું છે હિન્દીમાં કેટલા છે એસી ઇંગ્લિશમાં સાઠ ગણિતમાં સિત્તેર વિજ્ઞાનની અંદર આવ્યા છે પચાસ સમાજની અંદર છે ચાલીસ ઓકે જેટલા તમને માર્ક્સ આપેલા છે એ લેખા છે એક શખ્સ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આ લંબ આલેખ ઉપરથી પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા એ તો તમને સરસ રીતે આવડી ગયું છે બરાબર વિડીયો જો ન સમજાય તો બેથી ત્રણ વખત જોજો અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આ લંબ આલેખ છે એ કેવી રીતે દોરવા બરાબર અહીંયા તો તમને દોરેલા આપેલા છે પણ હવે તમને માહિતી આપેલી હોય અને એના ઉપરથી તમારે આલેખ કેમ દોરવા એ આપણે શીખવાનું છે તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે બરાબર અને ન સમજાય તો બેથી ત્રણ વખત જોજો જરાય અઘરો નથી ખૂબ જ સહેલું છે બરાબર ઓકે બાય બાય થેન્ક યુ